વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરના એક નવા તબક્કાની અંદર આવી રહ્યા છે, નવા ફોર્મ્યુલા શીખી રહ્યા છે. આ ચેપ્ટરની અંદર શરૂઆતથી અંત સુધી એટલી બધી નવી નવી વસ્તુઓ આવે છે જે તમારે દિમાગમાં રાખવાની છે. તમારે ફોર્મ્યુલાઓ રિવાઇઝ કરતા રહેવાનું છે. આ નવા ફોર્મ્યુલા આપણે સમજીએ. આ વિદ્યાર્થી મિત્રો કહેવાય છે ત્રિકોણમિતીય નિત્યસમો. નિત્યસમો એટલે આપણને ખબર છે કે હંમેશા જ સાચો. તો આમાં પહેલું છે સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન. મતલબ કે તમે કોઈ પણ થેટા સિલેક્ટ કરો. ઉદાહરણ તરીકે હું થીટા બરાબર 30 પસંદ કરું છું તો સાઇન થર્ટીની કિંમત શું છે? એકના છેદમાં બે એનો વર્ગ વત્તા કોસની પણ 30, વર્ગુણમાં 3/2 એનો પણ વર્ગ બરાબર 1 થાય. આપણે ચેક કરીએ 1 થાય છે કે નહીં. જુઓ, આ થશે 1/4, આ થશે 3/4. હવે લસા લેવાની જરૂર નથી, છેદ સરખો જ છે. 1 વત્તા 3/4, 4/4 અને થઈ ગયું 1. એટલે કે આ નિત્યસમ છે. આ ખાલી 30 માટે સાચું છે એવું નહીં, આ બધી જ વેલ્યુ મતલબ 30 માટે, 45 માટે, 60 માટે, 90 માટે, બધા માટે જ આ સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું સમજ્યા પછી આનું કન્વર્ઝન પણ કરી શકાય. તમને સૂત્ર કોઈક અલગ રીતે ઉપયોગ કરવાનું પણ આવી શકે છે, એટલે તમારે આના કન્વર્ઝન તમને ખબર હોવું જોઈએ. ઉદાહરણ તરીકે આમાં એમ કહી શકાય સાઇન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થેટા. કેમ? કોસ સ્ક્વેર થેટાને પેલી બાજુ લઈ લીધું એટલે આ રીતે પણ કન્વર્ઝન થઈ શકે. બીજું, કોસ સ્ક્વેર થેટાને આ બાજુ રાખો, સાઇન સ્ક્વેર થેટાને પેલી બાજુ લઈ લાવો, તો આ થઈ જાય 1 માઇનસ સાઇન સ્ક્વેર થેટા. એટલે આનું કન્વર્ઝન અલગ અલગ રીતે થઈ શકે. હવે આના પરથી હજુ કન્વર્ઝન કરવું હોય તો આ રીતે થશે સાઇન થેટા ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થેટા, ઇઝન્ટ ઇટ? એ રીતે આનું કન્વર્ઝન કરવું હશે તો કોસ થેટા ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થેટા. એટલે કે આ એક મુખ્ય નિત્યસમ છે, આ જે છે તે તમારે યાદ રાખવાનું. નંબર 1, એના પરથી કન્વર્ઝન કરીને આમાંથી કોઈનો બી ઉપયોગ દાખલો ગણવામાં થઈ શકે છે. એટલે કે આમાં તમારે ઘણું બધું દિમાગની અંદર રાખવું પડશે અને ઘણા શાર્પ માઇન્ડથી તમને વિચારતા આવડવું જોઈએ જો આ દાખલાઓ સોલ્વ કરવા હોય તો. બીજામાં આવી જઈએ, 1 + 10² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ sec² થેટા. હવે આમાં બી સેમ વે, 1 ઇઝ ઇક્વલ્સ ટુ, આ મુખ્ય છે એટલે મુખ્યને આપણે કહીએ મેઇન ફોર્મ્યુલા નંબર 2, મુખ્ય નિત્યસમ. આમાં થઈ જશે 1 ઇઝ ઇક્વલ્સ ટુ sec² થેટા, આ 10² થેટાને આ બાજુ લઈ લો, sec² થેટા માઇનસ 10² થેટા, રાઈટ? હવે એ જ રીતે આમાં તમે 10² થેટાને ઇક્વલ ટુની ડાબી બાજુ જ રાખો, 10² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ sec² થેટા માઇનસ 1. તો આ રીતે તમે અલગ અલગ કન્વર્ઝન કરી શકો. આ તો એમાંથી અમુક બતાવી રહ્યો છે, બાકી ઘણું બધું કન્વર્ટ થઈને થઈ શકે અને એનો ઉપયોગ આપણે દાખલા ગણવામાં કરી શકીએ. ત્રીજું છે 1 + cot² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ cosec² થેટા. તો આમાં પણ તમે કરી શકો, 1 ઇઝ ઇક્વલ્સ ટુ cosec² થેટા માઇનસ cot² થેટા, રાઈટ? આ કોટ સ્ક્વેરને મેં આ બાજુ લઈ લીધું. સેમ વે તમે 1 ને પેલી બાજુ લઈ શકો તો શું થઈ જાય, cot² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ cosec² થેટા માઇનસ 1. તો આ રીતના જે કન્વર્ઝન છે એ પણ તમને ખબર પડવી જોઈએ. પણ તમારે મેઇન શું યાદ રાખવાનું, તો મેઇન 3 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના. આપણે અહીંયા 3 ફોર્મ્યુલા લખ્યા છે. પહેલો ફોર્મ્યુલા થશે sin² થેટા, આ તમને જો આગળ લખતા આવડવું જોઈએ, sin² થેટા + cos² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બીજો, 1 + 10² થેટા, 1 + 10² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ sec² થેટા. અને ત્રીજામાં હિન્ટ એ છે યાદ રાખવાની કે જુઓ સી થાય છે. સો 1 + cot² થેટા ઇઝ ઇક્વલ્સ ટુ cosec² થેટા. આ 3 પરથી કન્વર્ઝન કરીને તમારે અલગ અલગ ફોર્મ્યુલાઝ એપ્લાય કરવાની આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, થોડું રિકોલ કરી લઈએ જે મેં ઓલરેડી સમજાવ્યું છે, પણ દાખલા ગણવામાં જરૂર પડવાની છે, તમને કદાચ ભૂલાઈ ગયું હોય. તો તમને વ્યસ્ત મેં સમજાવ્યું હતું, સાઇનનું વ્યસ્ત શું થાય, કોસેક, એટલે સાઇન થેટા અથવા ખાલી સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ 1/cosec, રાઈટ? એ જ રીતે કોસેક ઇઝ ઇક્વલ્સ ટુ 1/sin. સેમ વે કોસ ઇઝ ઇક્વલ્સ ટુ 1/sec. સેક ઇઝ ઇક્વલ્સ ટુ 1/cos. આપણે ફાસ્ટ રિકેપ કરી રહ્યા છે. એ જ રીતે ટેન ઇઝ ઇક્વલ્સ ટુ 1/cot. એ જ રીતે કોટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/10. એ જ રીતે
ટેન ઇઝ ઇક્વલ્સ ટુ, બીજું તમે કહી શકો સાઇન અપોન કોસ, થોડા વિડીયો પહેલાં જ આપણે કર્યું હતું. કોટ ઇઝ ઇક્વલ્સ ટુ તમે કહી શકો કોસ અપોન સાઇન. આ બધું તમને ખબર હોવી જોઈએ દાખલા ગણવામાં. હવે જે દાખલો આવશે એમાં આખી જે થિયોરી છે, આખા જે આઈડિયાઝ છે, ફંડામેન્ટલ્સ છે, બધાનો ઉપયોગ તમારે એક સાથે કરવાનો આવશે અને તો જ તમારો દાખલાનો જવાબ તમે લાવી શકશો. હવે આપણે આના રિલેટેડ એક ઇઝી દાખલો ગણીએ. સાબિત કરો કે સાઇન સ્ક્વેર થેટા પ્લસ વન અપોન વન પ્લસ ટેન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન. હવે પહેલાં તો અહીંયા ત્રણ નિત્યસમ લખી દઈએ, જેમ આપણે આગળ લખતા હતા તેમ. આગળ આપણે એકવાળી જોડે નેવુંવાળી જોડી લખતા હતા, હવે ત્રણ નિત્યસમ લખીએ છીએ. એમાંથી પહેલો છે સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન, પછી છે વન પ્લસ ટેન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સેક્સ સ્ક્વેર થેટા, અને પછી છે વન પ્લસ કોટ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ સેક્સ સ્ક્વેર થેટા. હવે આમાં આવી જઈએ આપણે, તો આમાં શું કરીશું, આપણે પહેલા સ્ટેપમાં લખીશું એલ એચ એસ ઇઝ ઇક્વલ્સ ટુ, આ કોપી કરી દઈશું, શું છે સાઇન સ્ક્વેર થેટા પ્લસ વન અપોન વન પ્લસ ટેન સ્ક્વેર થેટા. હવે સાઇન સ્ક્વેર થેટા એઝ ઇટ ઇઝ રાખશું, સાઇન સ્ક્વેર થેટા પ્લસ વન અપોન, હવે વન પ્લસ ટેન સ્ક્વેર થેટા બરાબર જુઓ, આ વન ટુ થ્રી, ટુ નંબરનું એપ્લિકેબલ થાય છે, શું છે સેક્સ સ્ક્વેર થેટા. અને અહીંયા આપણે બ્રેકેટમાં લખવું હોય તો લખી શકાય કે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો, વન પ્લસ ટેન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સેક્સ સ્ક્વેર થેટા, જેનાથી તમને સમજવામાં સરળતા રહે. નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ, સાઇન સ્ક્વેર થેટા. હવે મેં તમને રેસીપ્રોકલવાળી જોડીઓ કીધી વ્યસ્તવાળી, તો એમાં તમને હમણાં જ મેં સમજાવ્યું કે કોસ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન સેક, કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, તો આનું વ્યસ્ત કરીશું તો શું થઈ જશે, કોસ સ્ક્વેર થેટા. કોસ સ્ક્વેર થેટા કેમ, તો કોસ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન સેક, તો બંને સેટ સ્ક્વેર હોય તો સ્ક્વેર, કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન સેક સ્ક્વેર થેટા, એટલે વન અપોન સેક સ્ક્વેર થેટા બરાબર કોસ સ્ક્વેર થેટા. તો અહીંયા મેં લખી દીધું વન અપોન સેક્સ સ્ક્વેર થેટા બરાબર કોસ સ્ક્વેર થેટા. અહીંયા બી તમારે બ્રેકેટમાં મેન્શન કરવું હોય તો કરી શકાય કે કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન સેક્સ સ્ક્વેર થેટા, બરાબર છે. હવે સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય, તો ઇઝ ઇક્વલ્સ ટુ થશે વન. અહીંયા નિત્યસમ લખીશું સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન. તો આ રીતે તમે નિત્યસમનો ઉપયોગ કરીને સાબિત કરી શકો છો. આ દાખલો કરીએ વિદ્યાર્થી મિત્રો, આમાં હરેક દાખલાની અંદર આમાં કોઈ સિસ્ટમેટિક પેટર્ન નહીં કહી શકે કે આમ પછી આમ જ કરવાનું છે. હરેક દાખલામાં નવું નવું તમારું દિમાગનો ઉપયોગ કરવાનો છે, નવું નવું ટેકનિક્સ બનાવવાની છે અને તમારો દાખલો સોલ્વ કરવાનો છે. હવે અહીંયા આપણને એલ એચ એસ બરાબર કીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરીશું, આપણે તો લસા લઈ લઈએ, તો આનો લસા થશે વન પ્લસ સાઇન થીટા વન માઇનસ સાઇન થીટા, એટલે શું, તો જુઓ વન અપોન વન પ્લસ સાઇન થીટા છે. હવે અહીંયા હું શેનાથી ગુણાકાર કરું, તો વન પ્લસ સાઇન થીટા ને વન પ્લસ વન માઇનસ સાઇન થીટા નીચે આવી જાય તો વન માઇનસ સાઇન થીટા, તો અહીંયા લખીશું આપણે વન માઇનસ સાઇન થીટા. છેદ સરખો કરી રહ્યા છે ઇન્સર્ટ આપણે વન માઇનસ સાઇન થેટા, અને છેદ એટલે સરખો કરી રહ્યા છે કે તમે જોઈ શકો છો તો વચ્ચે પ્લસનું ચિહ્ન છે, એટલે મેં લસા લઈ લીધો, તો અહીંયા પણ લખીશું આપણે વન માઇનસ સાઇન થેટા. હવે પ્લસ વન અપોન વન માઇનસ સાઇન થેટા, વન માઇનસ સાઇન થેટા, તો અહીંયા આપણે શું કરીશું નીચે વન પ્લસ સાઇન થેટા, એટલે અહીંયા આપણે લખીશું ઇન્ટુ વન પ્લસ સાઇન થેટા, અહીંયા ફરીથી લખીશું વન પ્લસ સાઇન થેટા. તો હવે શું થઈ જશે અંશમાં, શું થઈ જશે, તો અંશમાં જુઓ વન માઇનસ સાઇન થેટા પ્લસ વન પ્લસ સાઇન થેટા, છેદમાં આવી જઈએ, છેદમાં શું લખીશું આપણે વન પ્લસ સાઇન થેટા વન માઇનસ સાઇન થેટા, રાઈટ. હવે ઉપર જે છે તે આ બંને વચ્ચે પ્લસનો રિલેશન છે, વન માઇનસ સાઇન થેટા વન પ્લસ સાઇન થેટા. છેદની વાત કરીએ તો છેદમાં આઇડેન્ટિટી લાગશે, કઈ આઇડેન્ટિટી લાગશે, બધી આઇડેન્ટિટી હું સાઇડ પર બતાવી રહ્યો છું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, જેનું વિસ્તરણ શું થાય એ માઇનસ બી એ પ્લસ બી. આ નિત્યસમનો ઉપયોગ ક્યારે કરી શકાય, બંનેમાં મેમ્બર સેમ છે, મેમ્બર સેમ છે, એકમાં પ્લસનું સાઇન એકમાં માઇનસનું સાઇન, રાઈટ, બંને મેમ્બર સેમ છે, વન વન સાઇન સાઇન થીટા પ્લસ માઇનસ, એટલે આપણે એકનો વર્ગ અને સાઇન થીટાનો વર્ગ એ રીતે કરીશું. હવે અંશની વાત કરીએ તો અંશમાં જુઓ માઇનસ સાઇન થેટા પ્લસ સાઇન થેટા કેન્સલ આઉટ થઈ ગયું, એટલે અંશમાં ઇન ટોટલ આપણી પાસે શું વધ્યું, તો અંશમાં આપણી પાસે છે ટુ બે,
અને છેદમાં વન પ્લસ સાઇન થીટા વન માઇનસ સાઇન થીટા છે એટલે એકનો પણ વર્ગ માઇનસ સાઇન થેટાનો પણ વર્ગ એટલે શું થઈ જશે બેના છેદમાં એકનો વર્ગ એક સાઇન થેટાનો વર્ગ સાઇન સ્ક્વેર થેટા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિત્યસમ જોઈશું તો નિત્યસમ આપણું છે એક સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન ઇઝન્ટ ઇટ હવે આની અંદર આ નિત્યસમ મારે આની વેલ્યુ મારે જોવે છે એટલે હું સાઇન સ્ક્વેર થેટાને પહેલી બાજુ લઈશ તો કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન આ સાઇન સ્ક્વેર થેટા પહેલી બાજુ ગયું વન માઇનસ સાઇન સ્ક્વેર થેટા એટલે વન માઇનસ સાઇન સ્ક્વેર થેટા બરાબર શું છે કોસ સ્ક્વેર થેટા એટલે હું લખીશ બેના છેદમાં કોસ સ્ક્વેર થેટા હવે આને હું વધારે સિમ્પ્લિફાઈ કરવા માટે કંઈક આ રીતે કરીશ કે બે ગુણ્યા એકના છેદમાં કોસ સ્ક્વેર થેટા આવું લખી શકાય રાઈટ આ સેમ જ છે ટુ અપોન કોસ સ્ક્વેર થેટા જ છે અહીંયા હું કહી શકું કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે એટલે અહીંયા હું કહી શકું સેક સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન કોસ સ્ક્વેર થેટા બંને એકબીજાના વ્યસ્ત છે એટલે આ જે છે આખા જગ્યા હું લખી દઈશ સેક સ્ક્વેર થેટા એટલે અહીંયા થઈ જશે ટુ સેક સ્ક્વેર થેટા દેટ ઇઝ ઇક્વલ્સ ટુ આર એચ એસ જ બા તમે જોઈ શકો છો જમણી બાજુમાં છે ટુ સેક સ્ક્વેર થેટા તો આ રીતે તમે સાબિત કરી શકો છો પહેલાં તમને દાખલાઓ અઘરા લાગતા હશે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું કે તમે આ દાખલાઓ બબ્બે ત્રણ ત્રણ વાર પ્રેક્ટિસ જ કરો આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે જો તમે ભવિષ્યમાં સાયન્સ સ્ટ્રીમની અંદર જવાના હોવ તો પણ તમને આ ચેપ્ટર બહુ યુઝફુલ થશે એટલે આ ચેપ્ટરની બને એટલી વધુ ને વધુ પ્રેક્ટિસ કરો થેન્ક યુ સો મચ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરો જો તમે એપને ડાઉનલોડ નથી કરી તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ટાઈપ કરો કે KACHUA આ એપ ડાઉનલોડ કરીને મારો કોર્સ કરી એક્ટિવેટ કરો એના માટે મારા મોબાઈલ નંબર અથવા સ્ક્રીન ઉપર અથવા kachhua.com ઉપર જે કસ્ટમર કેર નંબર છે એના પર સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ